નમસ્તે બાળકો, શ્રી સરસ્વતી વિદ્યાલયમાં આપ સૌ બાળકોનું હાર્દિક સ્વાગત છે. તો ધોરણ બે માં વિષય ગુજરાતી પાઠ એક શરણાઈ, ઢોલક અને રંગ એ આપણે સમજીશું. જુઓ બાળકો, આ શેનું ચિત્ર છે? વાંસળીનું. તમે બધાએ વાંસળી જોઈ છે? તમે વાંસળીનો અવાજ સાંભળ્યો છે? વાંસળી કયા ભગવાન વગાડે છે? હા, શ્રી કૃષ્ણ ભગવાન. તમે બધાએ જોઈ છે ને? જુઓ બાળકો, પાઠ એક શરણાઈ, ઢોલક અને રંગ એમાં ગીતડું છે. એ ગીતમાં ચિત્ર આપ્યા છે. છોકરા છોકરીઓ ફૂદડીની રમત રમે છે. અહીંયા ચાંદો, સૂરજ, તારા આ બધા ચિત્રો પણ દેખાય છે. તો આપણે આ ગીત ગાઈએ. ફરો ફરો ની છોકરા ફૂદડી જેમ ફરે સાંભળ્યું ને બાળકો? હવે આ ગીતને આપણે સમજીશું. તમને બધાને ગીત સાંભળવાની મજા આવી ને? હવે તમે પણ ફૂદડી ફટતા ફટતા આ ગીત ગાજો. બાળકોને ફેર ફૂદડી ફરવાની ખૂબ ગમે છે. જેમ ઉંદરડા ઉંદરડી ગોળ ગોળ ફરે છે ને, તેમ બાળકોને પણ ફરવું ખૂબ જ ગમે છે. બાળ દોસ્તો, સવારે પૂર્વ દિશામાં સૂરજ ઉગે છે અને સાંજે પશ્ચિમ દિશામાં આથમે છે. સૂરજ આથમી જાય પછી આકાશમાં ચાંદો દેખાય છે. ચાંદો પણ આકાશમાં આમ તેમ જાય છે. આમ ચાંદો સૂરજ ફરે છે. બે ઉંદરડાની જેમ જાણે ચાંદો સૂરજ પણ ફરે છે. આકાશમાં દેખાતી તારલીઓ એટલે કે નાના નાના તારાઓ પણ ઝબૂક ઝબૂક કરે છે અને સવાર પડે ને ભાગી જાય છે. તારાઓ પણ જાણે ઉંદરડીની જેવા છે. જ્યારે ઉંદરડા ઉંદરડીની આમ તેમ ફરવાની ધમાલ વધી જાય છે ત્યારે તેમને બગાડવાનું મન થઈ આવે છે. બાળકો, તમે વાંસળી જોઈ છે ને? એનો અવાજ સાંભળ્યો છે ને? વાંસળી કયા ભગવાન વગાડે છે? જુઓ, આ એક વાંસળીવાળાનું ચિત્ર છે. એના હાથમાં વાંસળી છે. તમને બધાને વાંસળીનો અવાજ ગમે છે ને? ચાલો હવે હું તમને વાંસળીવાળાની વાર્તા કહીશ. બધાને સાંભળવી છે ને? એક ગામ હતું. એ ગામમાં ખૂબ ઉંદરડી અને ઉંદરડા હતા. બાળકો, તમે ઉંદર જોયું છે ને? ઉંદર શું બોલે? ચૂ 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 બોલે ને. હા, ઉંદર તો ગામમાં એટલા બધા હતા ને કે જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર. કબાટમાં ઉંદર, પેટીમાં ઉંદર, ઘરમાં પણ ઉંદર. જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર. અરે, બાગમાં પણ ઉંદર. એટલા બધા ઉંદર. કોઈ નાના ઉંદર, કોઈ મોટા ઉંદર, કોઈ જાડા ઉંદર તો કોઈ પાતળા ઉંદર. અરે, જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર.
सुखे सुखे खावाना दे, सुखे पीवाना दे, सुखे बेसवाना दे, सुखे चालवाना दे, सुखे उड़वा पड़ना दे, अने सुखे फरवा पड़ना दे। आम जाओ तो चू चू चू, तेम जाओ तो चू चू चू, जा जुओ त्या चू चू चू। हवे करवू शू? बधाज लोको कंटाळी गया, हैरान थई गया। एक दिवस एक वासळी वाळो आव्यो। वासळी वाळाए पीरा रंगना कपड़ा पहेर्या छे, लांबा लांबा वाळ छे, माथा पर लाल रंगनी टोपी पहेरी छे, नानी नानी दाढ़ी छे। गाम लोको वासळी वाळाने कहेवा लाग्या, भाई अमे आ उंदरथी खूब कंटाळी गया छे, हारी गया छे, तमे आ उंदरने गाममांथी काढी आपो ने। अमे उंदर काढवाना तमने 1,000 रुपया આપીશું। વાસળીવાળાને પૈસા આપવાની વાત કરી એટલે એ તો રસ્તા વચ્ચે ઊભો રહી વાસળી હળવા લાગ્યો। પછી તો પૂછવું શું, દોડતા દોડતા નાચતા કૂદતા ઉંદરો તો એની પાસે આવવા લાગ્યા। ચારે બાજુ ચું ચું ચું, વાસળીવાળો આગળ ચાલે, ઉંદર વાસળીવાળાની પાછળ દોડે। એટલામાં એક નદી આવી। વાસળીવાળો તો નદીમાં ઉતરવા લાગ્યો। વાસળીવાળો નદી ઓળંગી ગયો અને બધા ઉંદર પાણીમાં ડૂબી ગયા અને મરી ગયા। વાસળીવાળો ગામમાં પાછો આવ્યો અને ગામ લોકોને કહે, લાવો ભાઈ 1,000 રૂપિયા। ગામ લોકો કહે, રૂપિયા કેવા ને વાત કેવી, જા ચાલ્યો જ છાનામાનો, જા ઉંદર મારવાના તે 1,000 રૂપિયા હોય? વાસળીવાળો તો કંઈ જ બોલ્યો નહીં, તે વાસળી વગાડવા લાગ્યો। એવામાં એક છોકરો બહાર આવ્યો, બીજો આવ્યો, ત્રીજો આવ્યો, આમ કરતા કરતા બધા છોકરાઓ બહાર આવ્યા। કોઈ છોકરું ઘરમાંથી આવ્યું, કોઈ છોકરો બહારથી આવ્યો। નાના નાના છોકરાઓ આવ્યા, મોટા મોટા આવ્યા, જાડા આવ્યા, પાતળા આવ્યા, કાળા રંગના આવ્યા, ગોરા રંગના આવ્યા, બધા જ છોકરાઓ આવવા લાગ્યા। જ્યાં જુઓ ત્યાં છોકરા જ છોકરા। કોઈ નાચતું આવ્યું, કોઈ ઉઠતું આવ્યું, કોઈ દોડતું આવ્યું, ચારે બાજુ અવાજ જ અવાજ। ગામ લોકો બૂમ મારે છે, ઊભા રહો ઊભા રહો, પણ છોકરાઓ સાંભળે જ નહીં। બધા છોકરાઓ નદી તરફ જવા લાગ્યા। બધા લોકો ગભરાયા, હવે છોકરાઓ પાણીમાં ડૂબી જશે તો લોકો દોડતા દોડતા નદી તરફ આવવા લાગ્યા। લે ભાઈ લે, વાસળીવાળા તારા 1,000 રૂપિયા અને બીજે ગામ ચાલતો થા। વાસળીવાળો પૈસા લઈ બીજે ગામ ચાલતો થાય છે। બાળકો આ વાર્તામાં વાસળીવાળાએ ગામ લોકોનો ઉંદર ત્રાસ દૂર કર્યો, ગામ લોકોએ આ કામ માટે તેને 1,000 રૂપિયા આપવાના નક્કી કર્યા, પણ કામ થઈ ગયા પછી જ્યારે ગામ લોકોએ રૂપિયા આપ્યા નહીં ત્યારે વાસળીવાળાએ ગામ લોકોના બાળકોને વાસળીના સૂરમાં ખેંચીને લઈ જવા લાગ્યો। ગામ લોકોને પોતાની ભૂલનો પસ્તાવો થયો, તેમણે વાસળીવાળાને કહ્યા પ્રમાણે પૈસા આપી દીધા। આમ વાસળીવાળાએ પણ બાળકોને પાછા સોંપી દીધા। આ વાર્તા પરથી બોધ મળે છે કે આપણને કોઈ મદદ કરે તેને આપણે છેતરવા જોઈએ નહીં, બોલીને ફરી જવું જોઈએ નહીં, નહીતર તેનું પરિણામ સારું નથી આવતું। નમસ્તે બાળકો, તમને બધાને વાર્તા ગમી ને?